જય સ્વામિનારાયણ. આજે આપણે શું કરવાનું છે? તો કે આજે આપણે વિષય ગુજરાતી અને ધોરણ 3 માં અભ્યાસ કરવાનો છે. તો આપણે ધોરણ 3 ના પ્રથમ સત્રમાં અભ્યાસ કરતા હતા, એટલે કે સેમેસ્ટર 1 માં, જેમાં આપણે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કરતા હતા. અને આપણે શું હતું? તો કે વાંદરાને વાંચતા ન આવડે. તો કે વાંદરાને વાંચતા ના જ આવડતું હોય, જેમાં આપણે શું કર્યું હતું? તો કે સરસ મજાનું એક કાવ્ય ગાયું હતું, જેમાં બધાના રહેઠાણ આપેલા હતા. ત્યારબાદ આપણે શું કહેવાય, વાંદરાભાઈની સરસ મજાની વાર્તા કહી હતી. અને થોડુંક આપણે પાઠ્યપુસ્તક પીર્યું હતું, જે મેં તમને બોર્ડ ઉપર અહીં કરાવ્યું હતું, અને તે તમને વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાં કરવાનું કીધું હશે, કીધું હતું, તો તમે વ્યવસ્થિત કર્યું હશે. હવે આપણે શું કરવાનું છે આજે? તો કે પેજ નંબર 13 ઉપર પાઠ્યપુસ્તકમાં ટીકુ બહેનને તો વાંચવાના શોખીન તે કાવ્ય આપેલું છે, જે આપણે ગાવાનું છે. તો હવે આપણે જોઈએ. તો કે જો ટીકુ બહેન નામની એક છોકરી છે, જેને શેનું? તો કે વાંચવાનો બહુ શોખ છે. ટીકુ બહેન તો વાંચનના, તમને લખું વાંચવું ગમે ને કે ના ગમે? ગમે. તો આપણે શું કહેવાય, આ સરસ મજાનું કાવ્ય જોઈએ. તો જુઓ, જો તમે ચિત્ર આપેલું છે તમારે પાઠ્યપુસ્તકમાં ચિત્ર જોવાનું, ટીકુ નામની છોકરી છે જે અત્યારે બુક જ આખો દિવસ વાંચતી હોય. આ કાવ્ય કોણે લખ્યું? તો કે હર્ષભી પટેલ. આ કાવ્ય કોણે લખ્યું? તો કે હર્ષભી પટેલ. હવે જો તો કે ટીકુ બહેન તો વાંચનના સુખી. પેલા આપણે એક વખત છે ને કે જોઈ લઈએ, પછી સમજૂતી જોશું. તો કે ટીકુ બહેન તો વાંચનના શોખી, વાંચે નાના નાના અક્ષરવાળી ચોપડી ગોરવની. ટીકુ બહેન તો વાંચનના શોખી, છોટા ભીમને ચોટી પોટી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા સાદી માફક બોલે આવે ખૂબ. ટીકુ બહેન તો લેશન કરતા વાર્તામાં નો જીમ, ટીકુ બહેનને તો વાંચનના શોખી. ટીકુ બહેનને ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, ટીકુની આજ્ઞા સાથે વાંચે મમ્મી પપ્પા, વાંચતા વાંચતા ઊંઘી જાય તે પહોંચી જતા શેમ. ટીકુ બહેન તો વાંચનના શોખીન, એક દિવસ તો અંજવાડામાં થયા ટીકુ બહેન ગુમ, આખા ફળીએ શોધે સૌ કોઈ સાંજે પાડે ગુમ, શાણા ટીકુ બહેન પલંગ નીચે વાંચનમાં તો તરે. ટીકુ બહેન તો વાંચનના શોખીન. જો આપણને અહીં શું કહીએ, તો કે ટીકુ બહેન નામની છોકરી છે ને, તે વાંચવાની બહુ શોખીન છે. હવે એ શું કરે? તો કે એ જો નાના નાના અક્ષરવાળી ચોપડી વાંચે, અને શું કહેવાય, રંગીન ચોપડીઓ વાંચે, અને એને આખો દિવસ શું કહેવાય, વાંચવાનો શોખ, એટલે ગમે એવું વાંચે. હવે શું થાય? તો કે છોટા ભીમ અને ચોટી પોટી બધું જ વાંચે. જો છોટા ભીમની બુક હોય કે બીજી કોઈ કાર્ટૂન કે નાના એવી વાર્તાઓ હોય તો એ વાંચે, બધી જ વાર્તા દાદી માફક બુબે બોલે આવે. એટલે કે જે કંઈ પણ એને જે બુકમાં વાંચ્યું હોય અને એ બધી વાર્તા કોને સામે કહે? તો કે દાદીમાં સામે. અને કેવી છીરી જેને વાર્તામાં વાંચ્યું હોય બધું યાદ રાખે. અમે શું કીધું? તો કે ટીકુ બહેન તો લેશન કરતા વાર્તામાં નો જીન. અમે કેવી રીતે? તો કે લેશન એ ફટાફટ કરી નાખે, કારણ કે જીન જીનની છે, એટલે કે તમે જીન પાસે કંઈ પણ વસ્તુ માગો ને તો તમને તાત્કાલિક મળી જાય. એવી રીતે એ શું કરે, જેમ વાર્તામાં જીન હું કહેવાય કઈ વસ્તુ માગે અને આપી દે ને અલાદીનને, એવી રીતે ટીકુ બહેન એને લેશન આવી દીધું તરત કરી નાખે. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. હવે શું થયું? તો કે ટીકુ બહેન ઘરમાં તો ચોપડીઓના થપ્પા. જો તમને કોઈ વસ્તુ રમકડા ગમતા હોય તો ઘણા બધા તમારી પાસે રમકડા હોય. અમે આને શું ગમે? તો કે બુક ગમે અને વાંચવું ગમે, એટલે એની પાસે ઘણી બધી બુક હતી. હવે શું કીધું? તો કે ટીકુની આજ્ઞાની સાથે વાંચે મમ્મી પપ્પા. અમે ખાલી એટલી ના વાંચતી, આજ્ઞા એટલી એના મમ્મી પપ્પાને કહે કે તમે બુક વાંચો, અને એને બધાને બુક વચવતી, વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા છે. હવે એને ખબર ના પડે એને વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી છે અને ક્યાં પહોંચી ગઈ સપનામાં, તો કે ચીનમાં. ટીકુ બહેન તો વાંચવાના શોખી, જો ઘણા બધા વાંચવાના શોખી. હવે કેવું બને? તો કે એક દિવસ તો અંજવાડામાં થયા ટીકુ બહેન હું. અંજવાડામાં એટલે કે દિવસનો સમય હતો, પણ છતાં ટીકુ બહેન કંઈ મળતા હતા નહીં. આખા પડિયામાં શોધે સૌ કોઈ ઝાંઝી પાડે હું. હવે બધાએ બધી જગ્યાએ ગોત
क्या વાંચવા બેસો તો તમે કઈ જગ્યાએ વાંચવા બેસો જેમ કે ટીકુબેનના રૂમમાં પલંગમાં પલંગ નીચે હતા એવી રીતે ટીકુબહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું તો કે ટીકુબહેને એના મમ્મી પપ્પાને આજ્ઞા આપી કે શું કહેવાય બુક વાંચવાની છે તમારા ઘરમાં કોણ કોણ વાંચે જો તમારા ઘરમાં દાદા દાદી કે કોઈ વાંચતું હોય તો તમારે કહેવા તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે તમારી ઘરે કઈ કઈ ચોપડીઓ છે તે તમારે કહેવાનું અને કાલે જવાબ કાલે જવાબ આપવાનો બધા ટીકુ બહેને ક્યાં શોધતા હતા તો કે ફળિયામાં અને બધી ઘરની જગ્યાએ ટીકુ બહેન ક્યાંથી મળ્યા તો કે ટીકુ બહેન રૂમમાં પલંગ નીચેથી મળ્યા જોડો અને વાંચો ટીકુ બહેનને શું આવશે સામે તો કે વાંચવાનું ખૂબ ગમતું હતું પહેલા વાક્યમાં છેલ્લું વાક્ય આવશે પછી તેનું લેશન તો કે વાર્તાનો જીન કરી આપતો હવે શું થાય બીજામાં કેટલામું વાક્ય આવશે તો કે ચોથું પછી તેના ઘરમાં જો મેં કહ્યું કે ઈચ્છા તમને પહેલામાં કેટલું વાક્ય આવશે કયું વાક્ય આવશે તો કે પહેલું બીજું ત્રીજું પાંચમું હવે બીજામાં કયું વાક્ય આવશે તો કે તેનું લેશન વાર્તાનો જીન કરી આપતો હવે ત્રીજામાં કયું વાક્ય આવશે તો કે તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી હવે ત્યારબાદ કયું વાક્ય આવશે તો કે તેની પલંગ નીચે શું કહેવાય સંતા એને વાંચતા હતા એટલે ત્રીજું વાક્ય આવશે અને પાંચમામાં કે બધા ટીકુ બહેનને શું કરતા હતા તો કે ભૂમો પાડીને શોધતા હતા એટલે બીજું આવશે હવે જો તમને આપેલું છે જુઓ સમજો અને લખો તો તમને અહીં ઉદાહરણ આપેલું છે કે લખીશો હવે એ શબ્દ એ આપણને શું કહેવાય ઉલટા આપેલા છે અને આપણે વ્યવસ્થિત રીતે લખવાનું છે તો ઉદાહરણમાં લખીશાનું શું થાય તો કે સુખી તો હવે આપણને શું આપેલું છે પહેલામાં તો કે ઈચ્છો એટલે શું થશે તો કે ચોપડી હવે ત્યારબાદ શું આવ્યું તો કે નજી એટલે શું થાય તો કે જીન હવે ત્યારબાદ શું આવ્યું તો કે નસલ એટલે શું થશે લેશન જો આપણને આડા આડા શબ્દ આપેલ હોય તે શબ્દને આપણે વ્યવસ્થિત રીતે લખવાના હવે ચોથામાં શું આવ્યું તો કે એડી એટલે શું થાય ફળી અને પાંચમાં આપેલું છે કે નહે કુટી એટલે કે ટીકુ બહેન છેલ્લામાં તમારે લખવાનું કે ટીકુ બહેન હવે ત્યારબાદ શું આવ્યું તો કે છઠ્ઠું છે જેમાં આપણને આપેલું છે આડા ઉ ગલમ અને એનું શું થશે પલંગ ત્યારબાદ સાતમું ના એટલે કે આજ્ઞા તેના મમ્મી પપ્પાને વાંચવાની આજ્ઞા બેન આપતા હવે શું થશે તો કે અંજવાળા હવે તમારે શું કરવાનું તો કે તમારા મિત્ર સાથે જોડીમાં બેસવાનું ગીતમાં બીજા પાંચ શબ્દ ઉલટા લખવાના અમે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો તમારા મિત્રને ઉલટાવેલી શબ્દ અને સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલો શબ્દ તમારા મિત્રને લખવા કહો જો અમે તમારે શું કરવાના ગીતમાંથી અલગ પાંચ શબ્દ આવી રીતે ગોતવાના છે અને તમારે ઉલટાવી લખવા પછી બંને જે શબ્દ લખ્યા હોય ને તમારે ઉલટા શબ્દ લખ્યા હોય મિત્રને આપવાના અને એને લખ્યા હોય તમારે લઈ લેવાના અને પછી તમારે શું કરવાના કે આવી રીતના શું કહેવાય શબ્દ વ્યવસ્થિત થાય છે કે નથી થતા હવે શું કીધું તો કે મોટેથી ગાવું જાણે મોટું કારીગર ઊંચી ઊંચી બનાવે ઘર એવું પક્ષી ક્યું વળી ડાળે લટકે જેનું ઘર હવે તમારે કહેવાનું જો આમાંથી શું આવે તો કે જાણે મોટો કારીગર બુદ્ધિ બુદ્ધિ બનાવે ઘર આપણને ખબર છે કોણસે ને માળેનો બુદ્ધિ બુદ્ધિને બનાવે જેમ કે જો સિલિંગ બનાવે એ દરજીનો હોય અને આવી રીતે બુદ્ધિને લટકીને જે માળો હોય આપણે વાર્તામાં વનરાબેની વાર્તામાં જે એને માળો બનાવ્યો તો તે આવે હવે શું કીધું તું કે ચાલો હસવું ટીપુ હે ટીપુ કેવો રહી રહે કે દિવસ તો ટીપુ શું કે બે કાર્યા અમારા ટીચરને કશું સાચું ન કહેવું જો મને શું કીધું જો દીપુ નામની છોકરી એટલે મેં ટીકુને પૂછ્યું કે આજનો દિવસ કેવો રહ્યો તો ટીકુએ શું કીધું બે કાર્ય રહ્યો અમારા શિક્ષકના શિક્ષક ને કહે સાચું કહેવાય નહીં તો દીપુએ શું કીધું કે કેમ તો ટીકુ શું કે એમણે પાટિયા પર રાષ્ટ્રગીત લખ્યું છે પૂછ્યું રાષ્ટ્રગીત કોણે લખ્યું જો હવે શું કીધું દીપુ તો કે જો અમારા ટીચર એટલે કે અમારા સર કે મેડમ હતા તેણે રાષ્ટ્રગીત કે શું કહેવાય પાટિયા ઉપર લખ્યું અને અમને સવાલ કરી કે આ કે કોણે લખ્યું તો દીપુ કે હા તો શું થયું તો ટીકુ કે મેં કહ્યું સર તમે તો મારી સામે દોડા કાઢી જોઈ રહ્યા છો તો ટીકુએ શું કીધું એ છે કે જે કારણ